ગુડ મોર્નિંગ 11 સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીમાં પ્રકરણ નંબર 7ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ, પ્રકરણ નંબર 7. પ્રકરણનું નામ છે પ્રાણીઓમાં રચનાકીય આયોજનો, સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. પ્રાણીઓની અંદર કેવી રીતે રચનાકીય આયોજન થયેલું છે તેનો અભ્યાસ કરવાનો છે. આપણે લાસ્ટ લેક્ચર છે, ચોથું પૂરું કર્યું છે, પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ મિત્રો, કે પ્રાણીઓ છે તેની અંદર કેવી રીતે તેની રચના છે તે જોવા મળે છે, તેના આયોજનનો અભ્યાસ કરવાનો છે. જેવી રીતે આપણે વનસ્પતિની અંદર એની રચના કે આયોજનની માહિતી મેળવેલ છે, કે પ્રકરણ 5 અને 6 છે તે પૂર્ણ કરેલ છે, વનસ્પતિઓની જેમ જ અહીંયા આપણે પ્રાણીઓની અંદર કેવી રીતે તેનું રચના કે આયોજન છે તેનો અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે અલગ અલગ ટોપિક છે તે જોવાના છે. તો આપણે આ પ્રકરણની અંદર કયા કયા ટોપિક જોવાના છે તેની આપણે ચર્ચા કરીએ. તો એક તો ટોપિક 7.1, પ્રાણી પેશીઓ. એટલે કે સૌ પ્રથમ આપણે જોવાનું છે કે પ્રાણીઓની અંદર જોવા મળતી પેશીઓ. જેવી રીતે આપણે વનસ્પતિ પેશીનો અભ્યાસ કર્યો છે કે વનસ્પતિમાં કઈ કઈ પેશી જોવા મળે છે, તેવી જ રીતે આપણે અહીંયા પ્રાણી પેશીઓ છે તે જોવાની છે. કેટલા પ્રકારની પ્રાણી પેશી છે, કયા આવેલી છે, શું કાર્ય છે, તો આ દરેકે દરેક વસ્તુ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જોવાનું છે અંગ અને અંગતંત્ર. તો અંગ અને અંગતંત્ર એટલે શું તે આપણે સૌ જાણીએ છીએ, અને ઘણીવાર મેં તમને જણાવી પણ દીધું છે કે કોઈ ચોક્કસ કાર્ય કરતા કોષો છે તેનો સમૂહ ભેગો મળી અને એક પેશી બનાવે છે. આ પેશી છે તે અંગનું નિર્માણ કરે છે. કેવી પેશી અંગનું નિર્માણ કરે છે? કે ચોક્કસ કાર્ય કરતી પેશીઓ છે કે જે સમાન કાર્ય કરે છે તે ભેગા મળીને એક અંગ બનાવે છે, અને સમાન કાર્ય કરતા અંગો છે તેના આયોજન વડે અંગતંત્રનું નિર્માણ થાય છે. તો આમ સજીવની અંદર આવા ઘણા બધા અંગતંત્ર છે તે જોવા મળે છે. પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, તો આવા ઘણા બધા તંત્ર છે તેના મદદથી આખા સજીવનું નિર્માણ થાય છે. તે પણ આપણે સારી રીતે હવે સમજી જ ગયા છીએ કે અંગ એટલે શું અને અંગતંત્ર એટલે શું. ત્યારબાદ આપણે આ જે ટોપિક છે એની વાત કરીએ તો અળસિયું છે, કે એની આપણે બાહ્યાકાર વિદ્યા જોવાની છે, અને ત્યારબાદ એની અંતસ્રચના છે તે જોવાની છે, કે અળસિયાની બાહ્યાકાર રચના કેવી જોવા મળે છે તેનો અભ્યાસ કરવાનો છે, અને ત્યારબાદ એની અંતસ એટલે કે આંતરિક રચના કેવી છે તે જોવાનું છે. ત્યારબાદ છે વંદો. વંદો છે તેની પણ સેમ બાહ્યાકાર રચના અને આંતરિક રચના જોવાની છે. એવી જ રીતે દેડકો. દેડકાની પણ બાહ્યાકાર રચના અને આંતરિક રચના છે તેનો અભ્યાસ કરવાનો છે. પરંતુ મિત્રો, અહીંયા જે આ અળસિયું અને જે દેડકો છે તેનું કોઈ એટલું બધું મહત્ત્વ નથી. શું કામ? તો કારણ કે જે નીટ છે તેના સિલેબસની અંદર અળસિયું અને દેડકો નથી. પરંતુ આપણે ગુજરાત બોર્ડની તૈયારી કરીએ તો એના માટે અળસિયું અને દેડકો અગત્યના છે. પરંતુ જે નીટની તૈયારી કરે છે તેના માટે આ અળસિયું અને દેડકો છે તે અગત્યના નથી. શું કામ? તો કારણ કે નીટના સિલેબસમાં અળસિયું અને દેડકો નથી. નીટના સિલેબસમાં ફક્ત વંદો એક જ છે, અને એ સિવાય છે આપણે પ્રાણી પેશીઓ. આટલું ક્લિયર? પરંતુ હા મિત્રો, આપણે અળસિયું અને દેડકો છે તેને સાવ છોડી ના દેવા જોઈએ. શું કામ? કારણ શું કામ? તો આપણે અહીંયા જે અળસિયું અને દેડકો ભણવાના છીએ તે અળસિયું અને દેડકો આપણે પ્રકરણ નંબર 4ની અંદર ઉદાહરણમાં આવેલું હતું કે જે પ્રાણી સૃષ્ટિ છે તેના નુપુરક સમુદાયમાં અળસિયું હતું, અને જે ઉભયજીવી વર્ગ છે તેની અંદર કયું હતું? દેડકો હતો. તો એને રિલેટેડ તમને કદાચ ક્વેશ્ચન પૂછી શકે તો આપણને આવડતા હોવા જોઈએ. એટલે આપણે સાવ નકારીને હાલવાનું નથી. થોડી ઘણી બેઝિક માહિતી આપણને હોવી જોઈએ કે જેના કારણે જો પ્રકરણ 4માંથી અળસિયા અને દેડકાના પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય. તો હવે આપણે શરૂ કરીએ પ્રાણી પેશીની અંદર. આગળ જોઈએ એ પહેલાં પ્રસ્તાવનાની વાત કરીએ. તો હવે આપણે અભ્યાસ કર્યો કે જે શરીર છે, કોઈ પણ સજીવનું શરીર છે, તેના આયોજનની પ્રક્રિયા કેવી થતી હોય છે? મિત્રો, ક્રમબંધ થતી હોય છે. એટલે કોઈ ચોક્કસ ક્રમમાં થતી હોય છે. એની અંદર પણ આપણે વાત કરીએ, ખાસ કરીને બહુકોષીય સજીવ, તો એ બહુકોષીય સજીવની રચના જટિલ છે, અને એની અંદર જે કાર્યની વહેંચણી થતી જોવા મળે છે કે જે શ્રમ વિભાજન થાય છે, કે જુદા જુદા કોષોના સમૂહ વડે કોઈ અલગ અલગ કાર્ય થતા
જોવા મળે છે. તો આમ કાર્યની વહેંચણી અને એની જે પારસ્પરિક સંકલન છે તેની જરૂરિયાતના પરિણામે એક સમાન રચના અને કાર્ય ધરાવતા કોષો છે તેના દ્વારા પેશીની રચના થઈ છે. હવે આપણે ક્રમ અનુસાર જોઈએ તો કેવી રીતે આખું સજીવનો જટિલ દેહ બને છે, તો આપણને ખબર છે કે કોષો છે તે ભેગા મળી અને પેશી બનાવે છે, પેશીઓ ભેગી મળી અંગ બનાવે છે, અંગો છે તે ભેગા મળી અને અંગતંત્રનું નિર્માણ કરે છે, અને આવા ઘણા બધા અંગતંત્ર છે તે ભેગા મળી અને એક સજીવના જટિલ દેહનું નિર્માણ કરે છે. હવે આ પ્રકરણની અંદર આપણે શું કરવાનું છે કે પ્રાણી પેશી છે કે જે જુદા જુદા પ્રકારની અને વિવિધ પ્રકારની જે પ્રાણી પેશી છે તેને સમજવાની છે. પ્રાણીઓમાં કયા કયા પ્રકારની પેશી જોવા મળે છે, એ પેશી ક્યાં હાજર છે, તેનું કાર્ય શું છે, તેના લક્ષણો શું છે, તેનો દેખાવ શું છે, તે દરેકે દરેક માહિતી મેળવવાની છે. અને એ ઉપરાંત આપણે જે ત્રણ પ્રાણી છે અળસિયું, વંદુ અને દેડકો એની આંતરિક અને બાહ્યકા રચનાનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો પ્રસ્તાવનાથી, કે પ્રસ્તાવના શું કહે છે તે. આપણે પ્રસ્તાવનાને છોડી નથી દેવાની કારણ કે એમાંથી પણ પ્રશ્નો MCQ આવી શકે છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. તમે આગળના પ્રકરણમાં પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એકકોષી તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો. હવે આપણે ભણી ચૂક્યા છીએ કે આગળના પ્રકરણની અંદર પ્રાણી સૃષ્ટિની અંદર વિવિધતા જોવા મળે છે. એની અંદર આપણે એકકોષીય સજીવો એટલે કે જે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર આવે છે તે પ્રાણીઓ, અને બહુકોષીય સજીવો કે જે સછિદ્રથી લઈ કરી અને મેરુદંડી સુધીના સમુદાયમાં જોવા મળે છે તે પ્રાણીઓનો અભ્યાસ કર્યો છે. હવે આપણે વાત કરીએ મિત્રો એકકોષી સજીવની. તો એકકોષી સજીવમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે. બરાબર સમજો મિત્રો કે આપણને બધાને મગજમાં બેસી જ જવું જોઈએ, કારણ કે એકકોષી સજીવ નામ જ શું છે કે એકકોષી, એની અંદર એક જ કોષ આવેલો છે અને તે સજીવ છે. તો સજીવ ક્યારે હોઈ શકે કે જ્યારે તે સજીવ હોવાના એની અંદર બધાય લક્ષણો હોય. તો સજીવ હોવાના લક્ષણો કયા તે આપણે પહેલાં પ્રકરણની અંદર ભણી ગયા છીએ. વૃદ્ધિ કરી શકે, પ્રજનન કરે, ચયાપચય ક્રિયા કરે, તો આ ચયાપચય ક્રિયાની અંદર બધી જ ક્રિયા આવી જાય, પાચન, ઉત્સર્જન, એ સિવાય આપણે જોઈએ તો શ્વસનનું કાર્ય કરે. તો આ દરેકે દરેક ક્રિયાઓ છે જો કોઈ કરી શકે તો જ એને સજીવ કહે. તો એકકોષી સજીવ છે તેની અંદર એક જ કોષ આવેલો છે. તો એક જ કોષ બધાય કાર્ય એકલો જ કરે છે, એ એક જ કોષ દ્વારા પાચનનું કાર્ય થાય છે, શ્વસનનું કાર્ય પણ એકલો જ કોષ કરે છે, અને પ્રજનનનું કાર્ય પણ એકલો જ કોષ કરે છે. શું કામ? તો કારણ કે એની અંદર એક જ કોષ આવેલો છે, તે આપણે સારું એવું આઠમા પ્રકરણની અંદર ભણી ગયા છીએ અને અહીંયા મેં તમને સૌ સાદા ઉદાહરણ દ્વારા સમજાવેલું છે, એટલે હવે અહીંયા હું તે રિપીટ કરતી નથી. ત્યારબાદ આગળ જોઈએ કે બહુકોષી સજીવની અંદર જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. એટલે જે બહુકોષી સજીવ છે કે જેની અંદર ઘણા બધા કોષો આવેલા છે, આવા સજીવની અંદર જે ઉપરની મૂળભૂત પ્રક્રિયા એટલે ઉપરની મૂળભૂત પ્રક્રિયા એટલે કે પાચન, શ્વસન અને પ્રજનન છે, એ જુદા જુદા કોષો છે તેના સમૂહ દ્વારા થાય છે. એટલે કોષોનો કોઈક સમૂહ શ્વસનનું કાર્ય કરતું હશે, કોષોનો કોઈક સમૂહ છે તે પાચનનું કાર્ય કરતું હશે, કોષોના કોઈક સમૂહ દ્વારા પ્રજનનનું કાર્ય થતું હશે. તો આવી રીતે કોષો વચ્ચે કામની વહેંચણી જોવા મળે છે, એટલે કે કોષો વચ્ચે શ્રમ વિભાજન જોવા મળે છે. કયા સજીવમાં? બહુકોષીય સજીવોમાં. ત્યારબાદ આગળ જોઈએ કે સરળ પ્રાણી એટલે કે જળવ્યાર અથવા તેનું બીજું નામ છે હાઇડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે. હાઇડ્રા છે તે કોષઠાંત્રી સમુદાયનું પ્રાણી છે. હવે એના શરીરની વાત કરીએ તો એ જુદા જુદા પ્રકારના કોષોનું એનું શરીર છે તે બનેલું જોવા મળે છે, જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. એટલે કે એની અંદર જે કોષો છે તેની સંખ્યા કેવી હોય છે? હજારોની અંદર હોય છે. હવે આપણે વાત કરીએ મનુષ્યની, તો મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું છે. હાઇડ્રાનું શરીર હજારો કોષોનું બનેલું છે, મનુષ્યનું જે શરીર છે તે અબજો કોષોનું બનેલું છે. આપણે તેની ગણતરી કરી શકીએ નહીં કે મનુષ્યમાં કેટલા કોષો આવેલા છે તે.
જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે, એટલે કે આ જે હજારો કોષો છે કે અબજો કોષો છે, તે જુદા જુદા કાર્યને પૂર્ણ કરે છે, એટલે કે પૂરા કરે છે. આ કોષો શરીરમાં એકસાથે કેવી રીતે કામ કરે છે? આપણે પ્રશ્ન પૂછ્યો કે આ બધા કોષો છે તે શરીરની અંદર ભેગા મળીને કેવી રીતે કાર્ય કરે છે? તો બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે ચોક્કસ કાર્ય કરે છે અને કોષોનું આવું સંગઠન પેશી કહેવાય છે. મિત્રો, આ પેશીની વ્યાખ્યા છે, અંડરલાઈન કરી લેજો. આપણે કોઈ પેશીની વ્યાખ્યા પૂછે તો આપણે એવું જવાબ ન હોવો જોઈએ કે કોષોના સમૂહને પેશી કહે છે. આપણો એવો જવાબ ના હોવો જોઈએ. પેશી એટલે શું? તો પેશી એટલે કે સમાન કોષોનો એવો સમૂહ, એની સાથે આંતરકોષીય ઘટકો. એટલે કે કોષો છે તે સમાન કાર્ય કરે છે, સમાન કાર્ય કરતા કોષો એકબીજા સાથે ભેગા મળી સંકલનમાં રહી સાથે મળી અને એક જૂથમાં કાર્ય કરે છે, તો એ સમૂહને પેશી કહે છે. તો અહીંયા હું તમને આકૃતિ દ્વારા ડ્રો કરું છું કે પેશી છે તેની અંદર આપણને કીધું છે કે શું કીધું છે કે સમાન કોષો. હવે આ કોષો છે, આવી રીતે જુદા જુદા પ્રકારના કોષો છે, જે સમાન કોષો છે તે ભેગા મળી અને શું કરે છે? પેશીની રચના કરે છે. મિત્રો, તમને બીજો પણ શબ્દ આપેલો છે કે એનું આંતરકોષીય ઘટક. શું કીધું છે? કે સમાન કોષોનો સમૂહ અને આંતરકોષીય ઘટક કોઈ ચોક્કસ કાર્ય કરે છે અને એ સંગઠનને પેશી કહે છે. તો આ સમાન કોષોનો સમૂહ છે અને એની વચ્ચે અહીંયા જે ખાલી જગ્યા જોવા મળે છે એને મિત્રો શું કહે છે? આંતરકોષીય અવકાશ. અને એ આંતરકોષીય અવકાશની અંદર જે ઘટકો હાજર હોય છે તેને કહે છે આંતરકોષીય ઘટક. અહીંયા ફ્લુઇડ એટલે કે પ્રવાહી પણ હાજર હોય, એક્સ વાય છે કોઈ પણ દ્રવ્ય છે તે અહીંયા હાજર હોય તો એને આપણે આંતરકોષીય ઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો પેશીની વ્યાખ્યા શું થઈ મિત્રો? સમાન કોષોનો સમૂહ, આંતરકોષીય ઘટક અને ચોક્કસ કાર્ય કરે છે, તો આવા કોષોના સમૂહને પેશી કહે છે. હજી એકવાર કહું છું મિત્રો કે સમાન કોષો અને તેના આંતરકોષીય ઘટકો કોઈ ચોક્કસ કાર્ય કરે છે અને એના દ્વારા જે આખો સંગઠન રચાય છે તેને પેશી કહે છે. તો એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ કોષો છે તેની વચ્ચે અહીંયા છે અવકાશ જોવા મળે છે તેને આંતરકોષીય અવકાશ કહે છે અને એના વચ્ચે જે કોઈ ઘટક હાજર હશે તેને કહે છે આંતરકોષીય ઘટક. આમ સમાન કોષો અને તેનું આંતરકોષીય ઘટક શું કરે છે મિત્રો? સમાન કાર્ય કરે છે, તો એવા સમૂહને પેશી કહે છે. કાર્ય કેવું કરે છે? સમાન કાર્ય કરે છે. કોણ સમાન કાર્ય કરે છે મિત્રો? તો સમાન કોષોનો સમૂહ અને તેનું આંતરકોષીય ઘટક સમાન કાર્ય કરે એને આપણે પેશી કહીએ છીએ. તો હવે આપણા મગજમાં પેશીની વ્યાખ્યા સારી એવી બંધ બેસતી થઈ ગઈ છે. હવે આગળ જોઈએ કે શું કીધું છે. તો તમને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલું હોય છે. હવે આપણને જાણીને મિત્રો નવાઈ લાગશે કે કોઈ પણ તમે પ્રાણી લઈ લો તો આ દરેકે દરેક પ્રાણી છે તેની અંદર કેટલી પેશી જોવા મળે છે? ફક્ત અને ફક્ત 4 પ્રકારની પેશી જોવા મળે છે. એટલે કે કોઈ પણ પ્રાણી છે તેનું શરીર 4 મૂળભૂત પ્રકારની પેશીઓનું બનેલું છે. તો આપણે યાદ રાખવાનું કે પ્રાણી પેશી કેટલી? 2. પ્રાણી પેશી કેટલી? 4. વનસ્પતિ પેશીના મુખ્ય 2 પ્રકાર હતા. જે અહીંયા પ્રાણી પેશીને આગળ પ્રકાર તો આવશે, પરંતુ આપણે મુખ્ય પ્રકારની વાત કરીએ તો મુખ્ય કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે છે. હવે આ દરેક પેશીઓ છે તે કોઈ એવી ચોક્કસ માત્રાની અંદર ભેગી મળી અને કેનું નિર્માણ કરે છે? અંગનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, જેમ કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ, તો આ અંગો છે. હવે જ્યારે 2 કે 2થી વધુ અંગો તેની ભૌતિક અને અથવા તો કે રાસાયણિક અંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્ય કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે, તો મિત્રો અંગતંત્રની અંદર ઓછામાં ઓછા કેટલા અંગો હોવા જોઈએ? 2. તો આવા 2 અથવા તો 2થી વધારે, ઓછામાં ઓછા 2 અંગો અથવા તો 2 કરતાં વધારે અંગો છે
કેના માટે ભેગા મળે છે? કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે, એટલે કે કોઈ એક સમાન કાર્ય, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા મળી અને કેનું નિર્માણ કરે છે? અંગ તંત્રનું નિર્માણ કરે છે. દાખલા તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, કંકાલ તંત્ર, આ બધાય તંત્રો છે તેના ઉદાહરણો છે. ત્યારબાદ આગળ જોઈએ કે સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે અને પૂર્ણ એવી રીતે થાય છે કે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે. એટલે કે કોઈ પણ શરીર છે પ્રાણીનું, એ પ્રાણીનું જે શરીર છે તેની જે જૈવિક ક્રિયા થાય છે, જૈવિક ક્રિયા એટલે કે શરીરના, સજીવના શરીરની અંદર થતી જૈવિક ક્રિયા છે, એ કેના દ્વારા પૂરી પામે છે? મિત્રો, કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્ર છે તે ભેગા મળે છે, એની અંદર શ્રમ વિભાજન થાય છે, કામની વહેંચણી થાય છે અને આમ દરેક સજીવની જૈવિક ક્રિયા છે તે પૂરી થાય છે. અને આ દરેકે દરેક અંગો છે, દરેકે દરેક ઘટકો છે આપણા શરીરના, કોષો, પેશી, અંગ અને અંગતંત્ર છે તે ભેગા મળી અને શું કરે છે? શરીરને જીવંત રાખે છે. જો એમાંથી કોઈક એક ખૂટવાઈ જાય તો આપણે જીવંત રહેતા નથી. ઉદાહરણ તરીકે આપણું શ્વસન તંત્ર છે, તેની અંદર કંઈ થઈ જાય તો આપણે મૃત્યુ પામશું. તો જીવંત રહેવા માટે દરેકે દરેક તંત્ર કાર્ય કરતા હોવા જોઈએ. ત્યારે કોરોનાને લીધે શું થાય છે? તો શ્વસન તંત્રની અંદર પ્રોબ્લેમ પડે છે. તો શ્વસન તંત્રની અંદર કાર્યમાં પ્રોબ્લેમ પડશે તો એના કારણે બાકી બધાય તંત્ર છે તેનું કાર્ય સરખી રીતે કરી શકતા નથી. તો આમ એ સજીવ મૃત્યુ પામે છે. સજીવને જીવંત રહેવા માટે દરેકે દરેક તંત્ર છે તે ચોક્કસ રીતે કાર્ય કરી શકતા હોવા જોઈએ, તો અને તો જ તે સજીવ જીવંત રહી શકે છે. કોઈ એક તંત્ર છે તે નહીં સરખું કાર્ય કરે અથવા તો એક અંગ, એ તંત્ર છે તેની અંદર કોઈ ખલેલ પડશે તો એના કારણે એ સજીવ છે તેનું જીવન જોખમાય છે. તો આ મિત્રો આપણે વાત કરી બેઝિક કરી કે જે પ્રસ્તાવનાની વાત કરી. હવે આગળ આપણે જોવાનું છે કે પ્રાણી પેશી અને પ્રાણી પેશીના કયા કયા પ્રકાર છે. આપણે તો આગળ જોઈ લીધું કે ચાર પ્રકારની પ્રાણી પેશી છે, પરંતુ હવે આપણામાં ઉત્સુકતા હોવી જોઈએ કે ચાર પ્રકારની પ્રાણી પેશીના નામ કયા છે. તો ચાલો હવે આપણે જોઈએ કે પ્રાણી પેશી, એનિમલ ટિશ્યુ. હવે કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. હવે જો મિત્રો આપણે વાત કરીએ તો કોષો છે તે કેવા પ્રકારનું કાર્ય કરે છે તેના આધારે તેની રચના શું હોય છે? બદલાતી રહે છે. એટલે કે કોષો કયા પ્રકારનું કાર્ય કરે છે તેના આધારે જેની રચના છે તે જોવા મળે છે. એટલે કે આપણે કહી શકીએ કે કોઈ કોષની રચના કેવી છે તેનો આધાર કેના ઉપર રહેલો છે, એ કોષો કેવું કાર્ય કરે છે એના ઉપર રહેલો છે. તેથી પેશીઓને જુદા જુદા પ્રકારની હોય છે, એટલા માટે પેશી છે તે સમાન પ્રકારની જોવા મળતી નથી. જુદા જુદા પ્રકારની પેશીઓ છે તે જોવા મળે છે. એટલે આપણે એવું કહીએ કે આપણું શરીર બહુ કોષનું બનેલું છે, તો આપણા શરીરની અંદર આવેલા મિત્રો દરેકે દરેક કોષો છે તે સરખા હોતા નથી. દરેકે દરેક કોષો કેવા હોય છે? જુદા જુદા પ્રકારના જોવા મળે છે. શું કામ? કારણ કે કોષો જુદા જુદા કાર્ય કરે છે તો કાર્ય અનુસાર તેની રચના એ પ્રમાણેની હશે. તો આમ આના કારણે આપણા શરીરની અંદર અથવા તો કોઈ પણ પ્રાણી છે તેની અંદર જુદા જુદા પ્રકારની પ્રાણી પેશી અથવા તો પેશી છે તે જોવા મળે છે. તો મુખ્યત્વે ચાર પ્રકારની અંદર તેને વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલો પ્રકાર છે અધિછદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. તો આ ચાર પ્રકારની પ્રાણીઓની અંદર પેશી જોવા મળે છે અને દરેક પ્રાણીઓ છે તે આ ચાર પ્રકારની પેશીઓથી જ બનેલા જોવા મળે છે. આ ચાર પેશી સિવાય બીજી પાંચમી કોઈ પેશી પ્રાણીમાં જોવા મળતી નથી. તો હજી એકવાર આપણે જોઈએ કે કઈ કઈ પેશી છે. પહેલી અધિછદીય પેશી, બીજી સંયોજક પેશી, ત્રીજી સ્નાયુ પેશી અને ચોથી છે ચેતા પેશી. તો આ ચાર મુખ્ય પ્રકારની પ્રાણીની અંદર પેશી જોવા મળે છે, અધિછદીય, સંયોજક, સ્નાયુ, ચેતા. તો હવે આપણે જોવાનું છે વન બાય વન દરેકે દરેક પેશી છે તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોશું અધિછદીય પેશી, ત્યારબાદ સેકન્ડ નંબરની સંયોજક, થર્ડ સ્નાયુ અને
લાસ્ટમાં ચેતાપેશી. તો જેટલું આ લેક્ચરની અંદર કવર થશે એટલું આ લેક્ચરમાં, બાકી નેક્સ્ટ ટાઈમ જોશું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ અધિછદીય પેશી. તો મિત્રો, પ્રાણીની પહેલા નંબરની પેશી અધિછદીય પેશી, કે જે ઇંગ્લિશમાં એપિથેલિયલ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે પહેલાં તો એની આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે અધિછદીય પેશી છે શું. હવે અહીંયા પણ આપણને થોડું ઘણું આપેલું છે. આપણે આપણી રીતના પહેલાં જોઈ લઈએ કે અધિછદીય પેશી એટલે કે એવી પેશી કે તે કોઈ પણ જે વસ્તુ છે ને તેની ઉપર આવેલી હોય, એટલે કે કોઈ પણ વસ્તુ છે તેનું અસ્તર બનાવતી હોય. એટલે કે વસ્તુ એટલે આપણે અહીંયા વસ્તુની અંદર કોણ આવશે કે આપણા શરીરના જે અંગો છે, ઘટકો છે, આપણા શરીરની વસ્તુની વાત થાય છે, આપણા શરીરની રચનાની વાત થાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ કે આપણી ત્વચા, તો ત્વચા શું છે કે એક આવરણ છે. તો એ કેની બનેલી છે? અધિછદીય પેશીની બનેલી છે. વાત કરીએ આપણા મુખની, તો મુખની જે સપાટી છે, મુખ ગુહાની અંદરની જે સપાટી છે તે પણ કેની બનેલી છે? અધિછદીય પેશીની બનેલી છે. એ સિવાય આપણા જે દરેક આંતરિક અંગો છે, જઠર છે, યકૃત છે, શ્વાસનળી છે, અન્નળી છે, આ દરેક ઘટકો છે તેનું અસ્તર છે તે અધિછદીય પેશીનું બનેલું જોવા મળે છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ પહેલાં તો એના સામાન્ય લક્ષણો જોવાના છે, ત્યારબાદ અધિછદીય પેશી છે તેના પ્રકારોની વાત કરવાની છે. તો આપણે પહેલાં જોઈએ કે અધિછદીય પેશી છે તેના સામાન્ય લક્ષણો કયા કયા છે. તે આપણે સામાન્ય રીતે અધિછદીય પેશીને અધિછદ કહીએ છીએ. એટલે કે અધિછદીય પેશી છે તેને અધિછદ તરીકે પણ ઓળખવામાં આવે છે, કંઈ નવું નથી. હવે આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે કે જે દેહ જળ અથવા તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે, અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. હવે મિત્રો, અધિછદીય પેશીની અંદર એવી એક સપાટી હોય છે તેને મુક્ત સપાટી કહે છે. એ શું છે તે હું તમને આકૃતિમાં પણ સમજાવીશ. હવે આ મુક્ત સપાટી શું છે કે તે દેહ જળના અથવા તો જે બાહ્ય વાતાવરણ હોય છે તેના સંપર્કમાં રહેલી જોવા મળે છે. અને આ રીતે શું થાય છે કે તે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે. તો હવે અહીંયા હું આકૃતિ દોરું છું મિત્રો, કે ધારો કે આ કોઈ પણ આકૃતિ છે, કે મનુષ્યની આકૃતિ દ્વારા હું તમને સમજાવું કે આકૃતિ છે. હવે એની અંદર આપણે જોઈએ કે આ ગરદનનો ભાગ છે, ત્યારબાદ આપણા ધડનો ભાગ છે. હવે ધારી લ્યો કે અહીંથી લઈ કરી અને આટલું શું છે કે આપણી શરીર દિવાલ છે. આ શરીર દિવાલ છે. હવે આપણી શરીર દિવાલ કેટલી છે? આટલી જાડી છે. અહીંયા મેં તમને જે બે લાઇન દર્શાવેલી છે તે વચ્ચેની આપણી શરીર દિવાલ છે. હવે મિત્રો, અધિછદીય પેશી શું છે? તો અધિછદીય પેશી છે તો અહીંયા જે આપણી ત્વચા છે ને બહાર, તે કઈ પેશીની બનેલી છે? અધિછદીય પેશીની બનેલી છે. તો અહીંયા જે અધિછદીય પેશી આવેલી હશે તે કેના સંપર્કમાં હશે? બાહ્ય વાતાવરણના સંપર્કમાં હશે. તો આમ તે એક આવરણ બનાવ્યું કે આપણા શરીરને ઢાંકવું છે, તો એ પેશી છે તે પણ અધિછદીય પેશી છે, કે તે શું કરે છે કે બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહેલી જોવા મળે છે. હવે એ સિવાય આપણે વાત કરીએ કે આપણી અંદર છે ત્યાં પણ ઢાંકતી અસ્તર બનાવતી જે પેશી હશે, તો અંદર જે પેશી જોવા મળે છે તેને કહે છે કે અસ્તર બનાવતી પેશી. તો અહીંયા જે અંદરના ભાગમાં જે અધિછદીય પેશી હશે તે કેના સંપર્કમાં હશે? તો દેહ જળ. તો મિત્રો, દેહ જળ એટલે શું? તો દેહ એટલે કે સજીવનું શરીર અને એની અંદર આવેલું પ્રવાહી. આપણા શરીરની અંદર જે પ્રવાહી આવેલું છે તેને નામ આપવામાં આવે છે દેહ જળ. તો દેહ જળ તરીકે રુધિર હોઈ શકે, ત્યારબાદ લસિકા હોઈ શકે, તો આ દેહ જળ છે. તો આમ જે અંદરની સપાટી છે કે જે અસ્તર બનાવે છે તે સપાટી કેના સંપર્કમાં હોય છે? દેહ જળના સંપર્કમાં જોવા મળે છે. તો આવું અહીંયા આપણને સમજાવેલું છે કે અધિછદીય સપાટી, સોરી અધિછદીય પેશી છે તેની એક મુક્ત સપાટી છે તે કાં તો દેહ જળના સંપર્કમાં હોય છે અથવા તો તે બાહ્ય વાતાવરણના સંપર્કમાં જોવા મળે છે. અને આ રીતે તે અમુક ભાગને શું કરે છે? આવરણ કરે છે. કે જેવી રીતે આ બહારનું ભાગ છે તે એક આવરણ બનાવ્યું એટલે કે ઢાંકું, અને અંદરના ભાગે તે શું કરે છે? અસ્તરનું નિર્માણ કરે છે. એટલે આવી રીતે તે આવરણ અને અસ્તર છે તે પૂરું પાડે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ, આના દ્વારા તમને સારી એવી સમજ આવી ગઈ હશે. હવે શું કીધું છે કે ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો
સઘન ગોઠવણી દર્શાવે છે. આંતરકોષીય આધારક કેવું છે? ઓછું છે. આંતરકોષીય આધારક એટલે શું? હવે આપણને દરેકને ખ્યાલ હોવો જ જોઈએ, છતાં પણ એકવાર રિપીટ કરું છું મિત્રો, આ આંતરકોષીય આધારક શબ્દ વારંવાર આવશે. હવે હું એકવાર તમે સમજી લેજો, બાકી હવે આપણે દર વખતે આ શબ્દ છે તે સમજશું નહીં. હવે આંતરકોષીય આધાર ઓછું છે અને કોષો સઘન ગોઠવણી દર્શાવે છે. હવે કેવી રીતે એ પણ આપણે સમજીએ. આંતરકોષીય આધાર દ્રવ્ય એટલે શું મિત્રો? તો આ કોષો છે. કોષો કોષો વચ્ચે જે ખાલી જગ્યા જોવા મળે છે તેને શું કહે છે? આંતરકોષીય આધાર દ્રવ્ય કહે છે. પરંતુ અહીંયા જે આંતરકોષીય આધાર દ્રવ્ય છે તે કેવું છે? સાવ ઓછું છે. એટલે કે કોષો એકબીજા સાથે સાવ નજીક અડો અડ ગોઠવાયેલા આવી રીતે જોવા મળે છે કે ત્યાં તમને જરાક પણ જગ્યા જોવા મળતી નથી, જરાય પણ અવકાશ એટલે કે સ્પેસ હાજર નથી. તો કોષો આવી રીતે સાવ એકબીજા સાથે એકદમ નજીક ગોઠવાયેલા છે તો એ ગોઠવણીને કહે છે સઘન ગોઠવણી. એટલે કે અહીંયા કોષો કોષો વચ્ચે ખાલી જગ્યા સાવ ઓછી છે, આંતરકોષીય આધાર દ્રવ્ય સાવ ઓછું છે અને કોષો એકબીજા સાથે એકદમ ટાઇટલી મજબૂતાઈથી જોડાયેલા જોવા મળે છે તો એને કહે છે સઘન ગોઠવણી. તો આમ આપ મુદ્દો યાદ રાખજો મિત્રો કે અધિછદીય પેશીની અંદર આંતરકોષીય આધાર દ્રવ્ય કેવું છે? ઓછું છે અથવા તો ગેરહાજર છે. હોય તો પણ કેવું હોય? સાવ નહીંવત જૂજ પ્રમાણમાં હશે. મોસ્ટલી તો તે ગેરહાજર જ હશે. હશે તો પણ સાવ ઓછું હશે અને કોષો એકબીજા સાથે સઘન એટલે કે સાવ મજબૂતાઈથી જોડાયેલા જોવા મળે છે. અધિછદીય પેશી છે તેના બે પ્રકાર છે મિત્રો. હવે અહીંયા આપણે અધિછદીય પેશીના બે પ્રકારો છે તે આપણે જોઈએ. એ પહેલાં છે થોડું ઘણું આપણે જોઈએ કે અધિછદીય પેશીના એક્સ્ટ્રા લક્ષણો શું છે તે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે અધિછદીય પેશી છે તેનું કાર્ય શું છે. તો અધિછદીય પેશી રક્ષણનું કાર્ય કરે છે, શોષણનું અને સ્ત્રાવનું. એની અંદર પણ જે આપણે પ્રકારો જોશું એની અંદર અલગ અલગ આવશે કે અમુક રક્ષણનું કાર્ય કરે છે, અમુક શોષણનું કાર્ય કરે છે અને અમુક સ્ત્રાવનું કાર્ય કરે છે. તો આમ અધિછદીય પેશીનું જે સામાન્ય કાર્ય છે તે કેનું છે? રક્ષણ કરવાનું, શોષણનું અને સ્ત્રાવનું. હવે એની બહારની સપાટી છે તે બાહ્ય સપાટી. હવે કઈ જગ્યાએ જોવા મળે છે? તો શરીરની બાહ્ય સપાટીની અંદર અને અંતસ્અંગોની એટલે કે આપણા શરીરની અંદર જે અંગો આવેલા છે તેની મુક્ત સપાટી છે તેનું આવરણ તૈયાર કરે છે. હવે કાર્ય છે તેને આધારે તેના કોષો છે તેની ગોઠવણીની અંદર વિવિધતા જોવા મળે છે. એની અંદર જે ચામડી છે એની અને જે મોટા ભાગના જે અંગો છે તેની સપાટી જે અધિછદીય કલાથી એક રક્ષણ માટે આવરિત હોય છે અને આ કેટલીક અધિછદીય સપાટી છે તે શોષણ કરે છે, અમુક સ્ત્રાવી હોય છે. એટલે એનો અર્થ એવો કે અધિછદીય પેશી છે એના પણ પ્રકાર પડે છે કે એની રચના અને કાર્યને આધારે. એમ એટલે એવું કીધું છે કે ચામડી અને જે મોટા ભાગના જે અંગો છે તેની જે સપાટી છે તે એક રક્ષણનું કાર્ય કરે છે, અમુક અધિછદીય સપાટી શોષણનું કાર્ય કરે છે અને અમુક અધિછદીય સપાટી સ્ત્રાવનું કાર્ય કરે છે. એ પણ આપણે આગળ જોવાનું છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે કોષો કેવા હોય છે તેના લક્ષણો. તો અહીંયા જે હું બોલું છું તે દરેકે દરેક અધિછદીય પેશીના પ્રકાર માટે લાગુ પડશે કારણ કે જર્નલ જે લક્ષણ છે. તો અધિછદીય પેશીના કોષો તેના ખૂબ જ ઓછા બાહ્યકોષીય દ્રવ્ય અથવા તો આધારક વડે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા જોવા મળે છે. તો અહીંયા મેં તમને દર્શાવ્યું છે મિત્રો કે કોષો છે તે એકબીજા સાથે સાવ નજીક નજીક અને ગાઢ રીતે જોડાયેલા જોવા મળે છે. તેના વચ્ચે આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. હશે તો પણ કેવું હશે? સાવ ઓછું હશે, જૂજ પ્રમાણમાં હશે. આટલું ક્લિયર. ત્યારબાદ આપણે જોઈએ કે અધિછદીય કોષો છે તે એક કોષીય આધાર કલા ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. એટલે શું મિત્રો? તો દરેકે દરેક અધિછદીય કોષો છે તેના ઉપર આવી એક કલા જોવા મળે છે અને આના ઉપર દરેકે દરેક કોષો છે તે આવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે તો એને કહે છે આધાર કલા એટલે કે આધાર આપતી કલા. તો આમ દરેક અધિછદીય કોષો એક કલા ઉપર ગોઠવાયેલા જોવા મળે છે. આ જે કલા છે તે કેવી છે? એક કોષીય છે મિત્રો, સમજો. આધાર કલા એક કોષીય છે, એના ઉપર કોષો ગોઠવાયેલા જોવા મળે છે. હવે આપણે જોઈએ
કે ચામડી છે, આપણો પાચન માર્ગ છે, રુધિરવાહિની છે, આપણી પાચક ગ્રંથિ છે, આપણા શ્વસન અંગો છે, આ દરેકે દરેક સપાટી છે તે અધિછદીય પેશીથી ઢંકાયેલી જોવા મળે છે, એટલે કે આચ્છાદિત છે. હવે આપણે જોવા છે તો રચના અને એનું કાર્ય છે તેના આધારે અધિછદીય પેશી છે તેને આપણે બે જૂથની અંદર મૂકવામાં આવે છે. રચના અને કાર્ય છે તેના આધારે અધિછદીય પેશીના બે પ્રકાર પડે છે, સરળ અધિછદ પેશી અને સંયુક્ત અધિછદ પેશી. તો હવે આગળ આપણે જોઈએ કે સરળ અધિછદ પેશી કેને કહે છે અને સંયુક્ત અધિછદ પેશી કેને કહે છે તે. તો આ એના એક સામાન્ય લક્ષણ છે મિત્રો. અહીંયા પણ જો કે જે આકૃતિ આપેલી છે તે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે આ કોષો છે તે સાવ એકબીજા સાથે એકદમ નજીક ગોઠવાયેલા છે અને તેની અહીંયા જે નીચે એક કોષીય આધાર કલા છે તે જોવા મળશે. એના ઉપર જ આ દરેકે દરેક કોષો છે તે સ્થાન પામેલા હશે. હવે એ પહેલાં આપણે જોઈએ કે અધિછદીય પેશીના પ્રકારો. તો અધિછદીય પેશી બે પ્રકારની હોય છે મિત્રો. કેના આધારે બે પ્રકાર પડે છે? તેની રચના અને એના સ્થાનને આધારે, સોરી, રચના અને એના કાર્યને આધારે, એટલે કે એની રચના કેવી છે તે અને કેવું કાર્ય કરે છે એ. તો એની અંદર આપણે જોવા જઈએ તો સરળ અધિછદ અને સંયુક્ત અધિછદ બે પ્રકારની પેશી કઈ છે? સરળ અને સંયુક્ત. હવે મિત્રો સરળ કેને કહે છે? તો સરળ અધિછદના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તે દેહગુહાઓ, વાહિનીઓ અને નલિકાના અસ્તર તરીકે વર્તે છે. હવે મિત્રો સરળ અધિછદ એટલે શું? તો સરળ અધિછદ એટલે કે આવું એક જ સ્તર કોષોનું જોવા મળે તો એને કહે છે સરળ અધિછદ. કે કોષો છે તે આવી રીતે એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય તો એ અધિછદ પેશીને કઈ અધિછદ પેશી કહે છે? સરળ અધિછદ પેશી. બીજી કઈ છે મિત્રો? સંયુક્ત. તો સંયુક્તની અંદર શું હશે? તો સંયુક્ત છે તેની અંદર આવી રીતે કોષો છે તેના ઘણા બધા સ્તરો છે તે હાજર હશે. આવી રીતે ઘણા બધા સ્તરો છે તે ગોઠવાયેલા હશે તો એને કહે છે સંયુક્ત અધિછદ. તો સાવ સહેલું મિત્રો કે જો કોષોનું એક જ સ્તર આવેલું હોય તો એ પેશી કઈ થશે? સરળ અધિછદ. જો કોષોના વધારે સ્તરો હશે તો એને સંયુક્ત કહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોષો છે તે એક જ સ્તરમાં ગોઠવાયેલા છે. આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો કે કોષોનું એક જ સ્તર આવેલું છે. સેમ નીચે પણ તમે જોઈ શકો છો. હવે મિત્રો આગળ આપણે આવ્યું કે મુક્ત સપાટી. તો મુક્ત સપાટી એટલે શું? તો દરેકે દરેક પેશીની ઉપર જે અહીંયા પિંક કલરની જોવા મળે છે એને એની મુક્ત સપાટી કહે છે. શા માટે મુક્ત સપાટી કહે છે? કારણ કે એની જે આ બાજુની સપાટી હશે તે આધાર કલાની નીચે ગોઠવાયેલી હશે. ઉપરની સપાટી કેવી હશે? ખુલ્લી હશે, એટલા માટે એને મુક્ત કહે છે. તો આ આકૃતિ થઈ આપણી સરળ અધિછદની. હવે આપણે સંયુક્ત અધિછદ જોવી છે. તો જુઓ કે તમને અહીંયા આકૃતિની અંદર આપેલું છે કે અહીંયા ઘણા બધા સ્તરો જોવા મળે છે. અહીંયા નીચે જે આ દર્શાવેલું છે તે આધાર કલા છે. ઉપર જુઓ એક સ્તર, ત્યારબાદ બીજું, ત્રણ, ચાર, પાંચ. તો આવા વધારે સ્તરો છે એટલે કે બહુ સ્તરની અંદર જો ગોઠવાયેલી હોય તો એ અધિછદીય પેશીને સંયુક્ત કહે છે. સાવ સહેલું મિત્રો યાદ રાખવામાં પણ છે કે આપણે ઘરે મોહનથાળ બનાવ્યું હોય અને આપણે પ્લેટની અંદર નાખીએ તો શું થાય કે મોહનથાળ છે તેને આપણે ચપ્પુ વડે કાપીએ તો એનું એક જ સ્તર બને. તો જે આપણી નીચેની પ્લેટ છે તે આધાર કલા અને ઉપર જે મોહનથાળના જે પીસ છે તે કઈ થઈ ગયા? આપણી અધિછદીય પેશી. તો એ અધિછદીય પેશી કઈ છે? તો સરળ અધિછદીય પેશી છે. હવે સંયુક્ત અધિછદ પેશીની વાત કરી હોય તો પેંડાનું બોક્સ છે તેની અંદર પેંડા છે તે ઉપરા ઉપરી ત્રણ ચાર લાઇનમાં ગોઠવાયેલા હશે. તો જે પેંડાનું બોક્સ છે તેની આધાર કલા થઈ ગઈ અને એના અંદર ગોઠવાયેલા જે પેંડા છે તે શું થઈ ગયા? આપણી અધિછદીય પેશી થઈ ગઈ. તો આમ વધારે સ્તરો હશે તો એ કઈ બની જશે? સંયુક્ત બની જશે. તો સમજાઈ ગયું ને? તો આગળ જોઈએ કે સંયુક્ત અધિછદ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે. ઓછામાં ઓછા કેટલા હશે મિત્રો? બે અથવા તો બે કરતાં વધારે, એટલે કે ચાર, પાંચ, છ, સાત, આમ એટલે બે, મિનિમમ બે હોવા જોઈએ. તો આમ સંયુક્ત અધિછદ છે તે બે અથવા તો બે કરતાં વધારે સ્તરીય ગોઠવણી ધરાવે છે અને એનું કાર્ય કેનું છે? રક્ષણાત્મક, જેમ કે આપણી ત્વચા. તો મિત્રો આ બંને અધિછદીય પેશી વચ્ચે ખાસ તફાવત યાદ રાખજો. સરળ અધિછદ પેશીના કોષો છે તે એક સ્તરીય છે,
જે સંયુક્તથી છદ્ય પેશી છે તેના કોષો કેવા છે? બહુસ્તરીય છે. કાર્યની વાત કરીએ તો સરળ અધિછદ પેશી કાર્ય કરે છે સ્ત્રાવનું અને શોષણનું. હવે સ્ત્રાવ અને શોષણ એટલે શું તે આગળ આપણે જોવાનું છે. જ્યારે સંયુક્ત અધિછદ પેશી શું કાર્ય કરે છે? રક્ષણનું કાર્ય કરે છે. આટલું ક્લિયર મિત્રો. તો હવે અહીંયા તમને આગળ પાછું કીધું છે કે કોષોના રચનાત્મક રૂપાંતરણને આધારે સરળ અધિછદીય પેશીને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. ફરીથી સરળ અધિછદ પેશીના મિત્રો ત્રણ પ્રકાર કયા કયા? ત્રણ પ્રકાર લાદીસમ, ઘનાકાર અને સ્તંભાકાર. હજી એકવાર જોઈએ, સરળ અધિછદ પેશીના ત્રણ પ્રકાર લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર. બીજા બે પ્રકાર છે પક્ષમીય અને કૂટસ્ત્રુત, કે જે આપણી બુકમાં નથી આપેલા અલગથી, પરંતુ આની અંદર સમાવેશ થઈ જાય છે, તો એ પણ આપણે જોશું. તો આમ ટોટલ જોવા જઈએ તો પાંચ પ્રકાર થયા, લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર, પક્ષમીય અને કૂટસ્ત્રુત. આટલું ક્લિયર મિત્રો. અધિછદીય પેશી મુખ્ય બે પ્રકારની, સરળ અને સંયુક્ત. સરળ એટલે શું? તો એક કોષીય સ્તર ધરાવે છે. સંયુક્ત એટલે કે બહુસ્તરીય છે. સરળના પ્રકાર લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર. સંયુક્તના આગળ આપણે જોશું કે આવે છે તે આપણે જ્યારે સરળ અધિછદીય પેશી પૂરી કરી ત્યારબાદ સંયુક્ત આવશે. તો હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરવાના છીએ કે સરળ અધિછદીય પેશીના ત્રણ પ્રકારો લાદીસમ અધિછદ, ઘનાકાર અધિછદ અને સ્તંભાકાર અધિછદ. તો પહેલો પ્રકાર છે લાદીસમ અધિછદ પેશી. તો મિત્રો જેવો પ્રકાર છે તેવો જ તેની રચના હશે. લાદીસમ, લાદી એટલે કે આપણા ઘરની અંદર જે ટાઇલ્સ હોય છે, જે લાદી હોય છે, એ આકારની પેશી છે. એટલા માટે એને કીધું છે કે લાદીસમ અધિછદ પેશી. તો હવે આપણે જોઈએ કે અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિછદ પેશી બને છે. એટલે કે કોષો છે તેની કિનારી, કિનારી એટલે કે જે કોષો છે તેનો જે બહારનો ભાગ છે તે. તો આ કોષોની કિનારી કેવી છે? અનિયમિત છે, કોઈ ચોક્કસ નિયમિત નથી. તો આમ અનિયમિત કિનારી અને કોષો છે તે કેવા છે? ચપટા છે. ચપટા કોષો એટલે કેવા કોષો? ખબર છે મિત્રો કે કોઈ વસ્તુ છે તેને આપણે સાવ પ્રેસ કરી દીધી હોય, ઉપરથી દબાવી અને પ્રેસ કરી દે, તો એને કહે છે ચપટું. તો આ ચપટા પ્રકારના જે કોષો છે તેની બનેલી અને એક પાતળા સ્તરથી. જો મિત્રો અહીંયા શું કીધું છે કે એક પાતળા સ્તર છે, પાતળું સ્તર છે અને એ પણ કેવું છે? એક જ છે. કારણ શું? કામ તો લાદીસમ અધિછદ પેશી કેનો પ્રકાર છે? સરળ અધિછદ પેશીનો છે. તો સરળ અધિછદ પેશીની અંદર કોષોનું એક જ સ્તર આવશે. તો આમ જે લાદીસમ અધિછદ પેશી છે તેના કોષો અનિયમિત કિનારીવાળા હોય છે, ચપટા હોય છે અને એક જ સ્તરની અંદર ગોઠવાય અને લાદીસમ અધિછદ પેશીનું નિર્માણ કરે છે. પેશી ક્યાં આવેલી હોય છે એ જોઈએ. તો આ પેશી રુધિરવાહિનીઓની દિવાલ ફેફસાના વાયુકોષ્ઠમાં જોવા મળે છે અને જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. હવે મિત્રો રુધિરવાહિનીની દિવાલ એટલે શું? તો રુધિરવાહિની એટલે શું? તો રુધિરવાહિની એટલે કે આપણું જે રુધિર છે તેનું વહન કરતી નળી, ધમની છે, શિરા છે. તો આ રુધિરવાહિનીની જે દિવાલ છે, આ ટાઈપની જે રુધિરવાહિની હશે તો એની દિવાલ છે તે કઈ પેશીની બનેલી છે? લાદીસમ અધિછદ પેશીની બનેલી છે. એ સિવાય ફેફસાની અંદર વાયુકોષ્ઠ. તો ફેફસામાં વાયુકોષ્ઠ એટલે શું? તો તમે દરેકે દરેક મિત્રો ભણી જ ગયા છો કે શ્વાસ નળી છે તે આવી રીતે વિભાજિત થતી જશે, પ્રથમ, દ્વિતીય અને આવી રીતે ઘણી બધી અંત્ય શ્વાસવાહિકાની અંદર તે ફેરવાય છે અને ત્યાં આપણને આવી ફેફસામાં આવા ફુગા ભરેલી જે રચના જોવા મળે છે, કોથળી જેવી રચના, કે તેને કહે છે વાયુકોષ્ઠ. તો આ વાયુકોષ્ઠો છે તેની સપાટી અને રુધિરવાહિની છે તેની સપાટી કેની બનેલી છે? લાદીસમ અધિછદ પેશીની બનેલી છે. અને કાર્ય શું કરે છે? તો પ્રસરણ સીમા તરીકેનું કરે છે. મિત્રો આના વિશે જે વાયુકોષ્ઠ છે તેના વિશે ડિટેલ્સની અંદર આપણે પ્રકરણ નંબર 17ની અંદર ભણવાના છીએ. અત્યારે આપણે વધારે ડિટેલ્સમાં જવાના નથી. પ્રસરણ સીમા તરીકે કેવી રીતે કાર્ય કરે છે મિત્રો?
તો હવે આપણે જોઈએ કે અહીંયા જે વાયુ કોષ્ટ છે ત્યાં શ્વસન સપાટી છે, એટલે અહીંયા શું થતું હશે, ઓ ટુ અને સીઓ ટુનું વહન થતું હશે, વિનિમય થતું હશે. એટલે ઓ ટુ છે તે વાયુ કોષ્ટમાંથી આપણા શરીરના કોષોમાં પ્રવેશતો હશે અને સીઓ ટુ છે તે વાયુ કોષ્ટમાં થઈ અને શ્વાસ નળીમાંથી બહાર નીકળતું હશે. તો આ ઓ ટુ અને સીઓ ટુનું જે વહન છે તે પ્રસરણ દ્વારા થાય છે. પ્રસરણ એટલે શું, તે આપણે જોઈ ગયા છીએ કે વધારે જ્યાં પ્રમાણ હશે કોઈ પણ દ્રવ્યનું, ત્યાંથી તેનું ઓછા પ્રમાણ તરફ વહન થાય છે, તો એ ક્રિયાને પ્રસરણ કહે છે. તો આપણા શરીરની અંદર જે શ્વસનની ક્રિયા થાય છે, ઓ ટુ અને સીઓ ટુનું વહન, એ મિત્રો પ્રસરણ દ્વારા થાય છે. તો અહીંયા એક પ્રસરણ સીમા બનાવે છે, એટલે કે પ્રસરણ સીમા એટલે કે ઓ ટુ અને સીઓ ટુ છે તેના પ્રસરણ માટેની સપાટી છે તેનું નિર્માણ કરે છે. આટલું ક્લિયર. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો કે શું છે તે. તો આપણી બુકની અંદર ફક્ત આટલું જ આપેલું છે. હવે આપણે થોડુંક એક્સ્ટ્રા જોવું હોય કે લાદી સમાધિ છતપેશીનું, તો એના કોષો એક તો આપણે જોઈ લીધું કે કેવા છે, પાતળા છે અને કેવા જોવા મળે છે, સપાટ હોય છે. અને બધાય કોષો છે તે એકબીજાની કિનારીઓને અડકે એ રીતે ગોઠવાય અને એક પાતળું આચ્છાદન બનાવે છે. જુઓ મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેકે દરેક કોષો છે તે એકબીજાની કિનારી સાથે અડકી, એટલે કે એકબીજાની કિનારી સાથે જોડાય અને એક પાતળા આચ્છાદનના સ્તરની રચના કરે છે. કોષો છે તે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા જોવા મળે છે, એટલે કે આ એક કોષ છે, બીજો કોષ છે તે કેના મદદથી જોડાયેલા હશે, સિમેન્ટની મદદથી. જેમ આપણે દિવાલ બનાવી છે, કોઈ પણ ઘરનું બાંધકામ કરવું છે મિત્રો, તો ઘરના બાંધકામ માટે ખાલી આપણે ઈંટો મૂકી દઈએ તો કામ ચાલે નહીં, પરંતુ આપણે ઈંટોની વચ્ચે શું રાખવું પડે, સિમેન્ટ રાખવો પડે, તો જ બંને ઈંટો એકબીજા સાથે જોડાય. તો અહીંયા પણ મિત્રો પેશી છે, તો પેશી કેવી રીતે બનશે, કે કોષો એકબીજા સાથે જોડાશે ત્યારે પેશી બનશે. તો અહીંયા કોષો છે તે એકબીજા સાથે સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા જોવા મળે છે અને આપણે એને સપાટીએથી જોઈએ, એટલે કે અહીંયા ઉપરથી આપણે જોશું તો એની જે રચના છે તે કેવી જોવા મળે છે, લાદીની જેમ ગોઠવાયેલી જોવા મળે છે. એટલા માટે આપણે એને લાદી સમધી છતપેશી કહીએ છીએ. મિત્રો, હું જે બોલું છું તે બરોબર તમે કેચઅપ કરી લેજો, કારણ કે આમાંથી MCQ ઘણા બધા આવે છે અને આ તમને એકદમ મગજમાં બેસી જાય, તમે વધારે કોન્સન્ટ્રેશન રાખશો. તો હવેના કોષો છે તે પાતળા હોય છે, સપાટ હોય છે અને બહુકોણીય હોય છે. બહુકોણીય એટલે કે વધારે ખૂણાઓ ધરાવતા. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે અમુક આ 4 જોવા મળે છે, 5 જોવા મળે છે. આમ પાતળા, સપાટ અને વધારે ખૂણા ધરાવતા કોષો જોવા મળે છે. કોષોની વચ્ચે કોષ કેન્દ્ર હશે, કે હું અહીંયા દોરું છું કે આ કોષ છે, કોષની મધ્યમાં શું જોવા મળશે, કોષ કેન્દ્ર જોવા મળશે. હવે એ કોષ કેન્દ્ર છે તે કાં તો ગોળાકાર આકારનું હશે અથવા તો અંડાકાર હશે. હવે એનું મુખ્ય કાર્ય શું છે, તો એનું મુખ્ય કાર્ય છે તે અંદર રહેલી પેશીને રક્ષણ કરવાનું છે અને દેડકાની જે ચામડીનું સૌથી બહારનું સ્તર છે તે મિત્રો લાદી સમથી છતપેશીનું બનેલું જોવા મળે છે. એ સિવાય આપણે જોયું કે વાયુ કોષની અંતઃસપાટી, રુધિરવાહિનીની અંતઃસપાટી, એની અંદર જે લાદી સમથી છતપેશી છે તે એક અસ્તરનું નિર્માણ કરે છે. અસ્તર એટલે શું, તો આપણું આ કોઈ જે અંગ છે, તો અંગ છે તેની ફરતે હવે કોઈ અસ્તરની જરૂર પડશે, તો એ અંદરના અંગોનું જે આવરણ છે તેને અસ્તર તરીકે વર્ણવવામાં આવે છે. આટલું ક્લિયર. તો આ મિત્રો પૂર્ણ થઈ આપણી લાદી સમથી છદ પેશી. હવે ત્યારબાદ આપણે જોવા છે કે બીજા નંબરની પેશી છે ઘનાકાર અધિછદ પેશી. તો જે પ્રકારે તેનું નામ છે એ જ પ્રકારે તેની રચના હશે, ઘનાકાર એટલે કે ઘનાકારના કોષોની બનેલી, એટલે કે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એટલે કે ઊંચાઈ છે તે સરખી હોય તો એને આપણે ઘનાકાર કહેશું. તો આવા ઘનાકારના કોષો ભેગા મળી અને જે પેશી બનાવે છે એ પેશીને આપણે કહીએ છીએ ઘનાકાર અધિછદ પેશી. ઘનાકાર અધિછદ પેશી પણ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે. જો મિત્રો શું આવ્યું, એક સ્તરીય. એક સ્તરીય જ આવશે, કારણ શું કામ, તો ઘનાકાર અધિછદ્ય પેશી કેવી છે, સરળ છે. તો દરેક સરળ અધિછદ્ય પેશી એક જ સ્તરની બનેલી હશે. અને કેવા કોષો છે, ઘનાકાર કોષો. ઘનાકાર કોષો એટલે શું, અહીંયા આપેલું નથી પરંતુ આપણને ખબર હોવી પડે કે એ કોષો છે તેની જાડાઈ, પહોળાઈ અને લંબાઈ
કેવી હશે, સરખી હશે. તો એ કોષોને ઘનાકાર કહે છે. આ ઘનાકારના કોષો ભેગા મળી અને જે પેશી બનાવે છે તે ઘનાકાર અધિછદ પેશી. ક્યાં જોવા મળે છે? તો સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ. ગ્રંથિ એટલે શું? તો સ્વાદુપિંડ ગ્રંથિ છે, લાળ ગ્રંથિ છે, તે ગ્રંથિ છે. તો એ ગ્રંથિની જે નલિકા છે, લાળ નલિકા છે, સ્વાદુપિંડ નલિકા છે, તો આ નલિકા છે તેની અંદર મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં જોવા મળે છે. એટલે કે મૂત્રપિંડ એટલે કે જે આપણી કિડની છે તેની અંદર નેફ્રોન એટલે કે આવા ઘણા બધા ઉત્સર્ગ એકમ આવેલા છે, જે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે, નેફ્રોન્સ આવેલા છે. તો એ જે નલિકાકાર ભાગ છે એની અંદર પણ ઘણાકાર અધિછદ પેશી જોવા મળે છે. મુખ્ય કાર્ય શું છે મિત્રો? તો મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. સ્ત્રાવ એટલે કે કોઈ પણ જે વસ્તુ છે તેનો સ્ત્રાવ કરે છે. ઉદાહરણ હું તમને આપું કે આપણે સ્વાદિષ્ટ ખોરાક જોઈએ તો આપણા મોઢામાં શું ઉત્પન્ન થાય છે? લાળ ઉત્પન્ન થાય છે, તો એને સ્ત્રાવ કહે છે. અને શોષણ, શોષણ એટલે શું? તો કોટનનું કપડું હોય એના ઉપર આપણે પાણી નાખીએ તો શું કરી જાય છે? કોટનનું કપડું પાણીને શોષી લે છે, તો એને કહે છે શોષણ. એટલે મેં તમને સાદી ભાષામાં સમજાયું કે સ્ત્રાવ એટલે શું અને શોષણ એટલે શું. તો આમ અધિછદીય પેશી, ઘનાકાર અધિછદીય પેશી સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. એ સિવાય છે મૂત્રપિંડની અંદર જે મૂત્રપિંડ નલિકાનું જે નિકટવર્તી ગુચળામય ભાગ છે PCT તેની અધિછદીય સપાટી પર સૂક્ષ્માંકુરો હોય છે. હવે મિત્રો કે જે આપણું મૂત્રપિંડ છે તે મૂત્રપિંડની અંદર હેન્ડલેનો પાસ છે, વાસા રેક્ટમ છે, આવા ઘણા બધા જે ભાગ છે તે જોવા મળે છે. તે આપણે 19મા પ્રકરણની અંદર ડિટેલ્સની અંદર ભણવાનું છે. તો એની અંદર જે PCT એટલે કે જે નિકટવર્તી ગુચળામય નલિકા છે, એ નિકટવર્તી જે ગુચળામય નલિકા છે અહીંયા જે ઘનાકાર અધિછદ પેશી જોવા મળે છે, એ ઘનાકાર અધિછદીય પેશી છે એની અંદર છિદ્ર હોય છે. છિદ્ર એટલે કે મિત્રો કાણા, કાણા જોવા મળે છે, જેના કારણે સ્ત્રાવનું અને શોષણનું કાર્ય સરળતાથી થઈ શકે. તો આ નિકટવર્તી ગુચળામય નલિકા છે તેને શોર્ટમાં PCT કહે છે, એટલે કે પ્રોક્ઝિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ. પ્રોક્ઝિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ જે હું તમને લાસ્ટમાં આકૃતિ છે તેમાં દર્શાવું છું કે આ PCT શું છે તે આપણે પૂરું કરીએ તે બાદ જે લાસ્ટમાં આકૃતિ છે તેને હું તમને બતાવીશ. ત્યારબાદ આગળ જોઈએ કે 3જા નંબરની પેશી છે સ્તંભાકાર અધિછદ પેશી. તો એ પહેલાં આપણે જોઈએ કે ઘનાકાર કોષો છે તેની આકૃતિ જોઈ લઈએ. તો અહીં આકૃતિ આપેલી છે કે જે આકૃતિ આપેલી છે તે ઘનાકાર અધિછદ પેશીની આપેલી છે, કે એના કોષો છે તે ઊભા છેદમાં આપણને ચોરસ લાગશે અને આડા છેદમાં બહુકોણીય દેખાતા જોવા મળે છે. તે રક્ષણનું કાર્ય કરે છે, સાથે સાથે સ્ત્રાવનું પણ કાર્ય કરે છે. ઉત્સર્જન અને અભિશોષણની ક્રિયામાં તે ભાગ લે છે. અને એ સિવાય આપણે જોઈએ તો એના કોષો છે તેની સપાટી છે અવશોષી. અવશોષી સપાટી એટલે કે જે શોષણ કરી શકે એવી સપાટી છે. તેનો જે આ છેડો મુક્ત છે, આ છેડો કેવો છે? મુક્ત છે, ખુલ્લો છે. એ મુક્ત ઉપર શું આવેલું જોવા મળે છે? આવા નાના નાના છિદ્ર, સૂક્ષ્મ છિદ્ર જોવા મળે છે, જેને સૂક્ષ્મ રસાંકુર કહે છે. અને ક્યાં જોવા મળે છે? કે મૂત્રપિંડની જે નિકટવર્તી અથવા તો અગ્રસ નલિકા છે તેમાં, લાળ ગ્રંથિમાં, સ્વાદુપિંડનળીમાં, થાઇરોઇડ ગ્રંથિમાં અને અંડપિંડમાં જોવા મળે છે. તો આકૃતિ આપેલી છે ઘનાકાર અધિછદીય પેશીની. ત્યારબાદ આગળ જોઈએ કે સ્તંભાકાર અધિછદીય પેશી, કે જે લાસ્ટ નંબરની 3જા નંબરની સરળ અધિછદ પેશી. તો સ્તંભાકાર અધિછદ, તો સ્તંભાકારની પેશી કે જે આપણે પિલર હોય છે, જે થાંભલા હોય છે, એ આકારની આ કોષોની બનેલી પેશી છે તેને કહે છે સ્તંભાકાર અધિછદ પેશી. તો લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલી, એક જ સ્તર આવશે કારણ કે કઈ છે? સરળ અધિછદ છે. તો આમ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલી જે પેશી છે તેને કહે છે સ્તંભાકાર અધિછદ પેશી. તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે હોય છે અને મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે.
એટલે કે એના કોષ કેન્દ્ર તલસ ભાગે હોય છે. તલસ એટલે કે પાયાનો ભાગ હું તમને હમણાં આકૃતિમાં દર્શાવું છું. અને એની પણ મુક્ત સપાટી પર શું જોવા મળે છે મિત્રો? સૂક્ષ્માંકુરો એટલે કે છિદ્ર જોવા મળે છે. તો યાદ રાખજો મિત્રો, ઘનાકાર અધિછદ અને સ્તંભાકાર અધિછદની મુક્ત સપાટી ઉપર સૂક્ષ્માંકુરો અથવા તો સૂક્ષ્મ છિદ્ર જોવા મળે છે. જઠર અને આંતરડાના અંતસ્થ સપાટી એટલે કે અસ્તર પર જોવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. એટલે કે જે આપણું જઠર છે, આંતરડું છે, તેનું અંદરનું અસ્તર છે તેનું નિર્માણ કરે છે. અને એનું પણ કાર્ય શું છે મિત્રો? સ્ત્રાવ અને શોષણનું. તો અહીંયા ઘનાકાર અને સ્તંભાકારના કાર્ય બંને એક જ થયા મિત્રો. યાદ રાખજો કે બંને શું કાર્ય કરે છે? સ્ત્રાવનું અને શોષણનું. લાદીસમનું કાર્ય અલગ છે, તે શું કરે છે? પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. તો અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે, સી નંબરની આકૃતિ, તે સ્તંભાકાર અધિછદની આપેલી છે. આકૃતિના આધારે આપણે જોઈ શકીએ છીએ કે કોષો લાંબા છે, સ્તંભ એટલે કે થાંભલા જેવા છે અને એકબીજાની સાવ નજીક અડકીને ગોઠવાયેલા જોવા મળે છે. અંદર તરફના છેડા સાંકડા હોય છે, બહાર તરફના જે મુક્ત છેડા છે તે સહેજ પોળા હોય છે, બહુકોણીય હોય છે. અને કાર્ય આપણે જોયું કે તે સ્ત્રાવ અને અભિશોષણનું કરે છે. હવે આપણે જોઈએ કે એના કોષ કેન્દ્ર તલસ્થ ભાગ, તલસ્થ એટલે કે મિત્રો અહીંયા છે આ ભાગ છે તેને તલસ્થ કહે છે. તો એના કોષ કેન્દ્ર અહીંયા તલસ્થ ભાગે જોવા મળે છે, પરંતુ તમને અહીંયા આકૃતિની અંદર ઉપર પણ દર્શાવેલા છે. અહીંયા મિત્રો ઉપર પણ કોષ કેન્દ્ર દર્શાવેલા છે. હકીકતમાં તે આકૃતિની મિસ્ટેક છે. આપણે જો કદાચ આકૃતિ દોરીએ તો આપણે ઉપર કોષ કેન્દ્ર દર્શાવવાના અને કોષ કેન્દ્ર ક્યાં દર્શાવવાના? નીચે તલસ્થ એટલે કે તળિયાના ભાગે દર્શાવવાના, અહીંયા ઉપર દર્શાવવાના ને, કારણ કે આમાં થોડી ઘણી મિસ્ટેક છે. તો આમ સ્તંભાકાર અધિછદીય પેશી છે કે એની અંદર કોષ કેન્દ્ર તલસ્થ ભાગે જોવા મળે છે. હવે મિત્રો આપણે આવે છે કે પક્ષમલ અધિછદ પેશી. હવે જો ઘનાકાર અને સ્તંભાકાર અધિછદીય પેશી છે તેની મુક્ત સપાટી, મુક્ત એટલે કહે કે જે ખુલ્લી આપણે જે પિંક કલરની દેખાય છે તે મુક્ત સપાટી ઉપર પક્ષમો હાજર હશે. પક્ષમો એટલે શું આપણને સૌને ખબર જ છે. તો મુક્ત સપાટી ઉપર જો પક્ષમો હાજર હશે તો એ અધિછદીય પેશીને કહે છે પક્ષમલ અધિછદ પેશી. તો આ પક્ષમલ અધિછદ પેશી એક ઘનાકાર અને સ્તંભાકાર અધિછદીય પેશીનું જ રૂપાંતરણ છે. કે જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર અધિછદીય પેશીની મુક્ત સપાટી ઉપર પક્ષમાં હાજર હશે તો એને કહે છે પક્ષમલ અધિછદ પેશી. આ પક્ષમાં શું છે? તો એક પ્રવર્ધો છે કે જેને આપણે પક્ષમો કહીએ છીએ. હવે આ પેશી છે તેની આપણે વાત કરીએ તો તે પક્ષમલ અધિછદ તરીકે ઓળખાય છે. આ પક્ષમો શું છે? તો પક્ષમો કેવા હોય છે કે સાવ કોમળ હોય છે આપણા વાળ જેવા અને તે સતત હલતા હોય છે. કે આ પક્ષમો આવી રીતે સતત મૂવમેન્ટ કરે છે, હલે છે અને એના કારણે જે કોઈ પણ આજુબાજુમાં દ્રવ્ય હશે એ દ્રવ્ય છે તે દૂર ખસેડશે. અહીંયા કોઈ પણ ઘટક આવેલું છે તો આ પક્ષમો સતત આવી રીતે મૂવમેન્ટ કરે છે તો એના કારણે જે આ ઘટક છે દ્રવ્ય છે તે ક્યાં જાય છે? ગતિ કરી અને આગળ જાય છે. તો અમે સતત હલે છે અને તે પ્રાથમિક જીવરસ્ય વાડ જેવી પ્રવર્ધમય રચનાના બનેલા જોવા મળે છે. અને પક્ષમાં શું કાર્ય કરે છે? તો સૂક્ષ્મ કણો છે, અમુક અમુક એવા મુક્ત કોષો છે, શ્લેષ્મ છે, તેને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. અને આ પ્રકારની જે પક્ષમલ અધિછદ પેશી છે તે મિત્રો કર્ણનલિકામાં, મૂત્રપિંડ નલિકામાં અને શ્વસન માર્ગ જેવા અંગની અંદર જોવા મળે છે. તો અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એ આકૃતિ આપેલી છે સ્તંભાકારની ઉપર પક્ષમલ છે, એટલે કે પક્ષમલ સ્તંભાકારની આકૃતિ આપેલી છે. એનું પણ અહીંયા વર્ણન આપેલું છે. તો જોઈએ કે વર્ણન શું છે તે. તો જો ઘનાકાર અથવા તો સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમ ધરાવતી હોય તો એને શું કહે છે? પક્ષમલ અધિછદ. એટલે કે ઘનાકાર અને સ્તંભાકારની મુક્ત સપાટી ઉપર પક્ષમ હાજર હશે. પક્ષમ એટલે શું? તો વાળ જેવી જે રચના જોવા મળે છે અત્યંત નાજુક અને કોમળ તેને પક્ષમો કહે છે. જો આ પક્ષમો હાજર હશે તો એ પેશીને કહે છે પક્ષમલ અધિછદ પેશી. ક્યાં? ઘનાકાર અથવા સ્તંભાકાર ઉપર. અને એનું કાર્ય શું છે? તો સૂક્ષ્મ કણો છે, શ્લેષ્મ છે, તેને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય
કરે છે અને ક્યાં જોવા મળે છે તો શ્વાસવાહિકાઓમાં અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી ઉપર જોવા મળે છે. મિત્રો અંડવાહિની છે તેની અંદર અંડકોષ છે તેને આગળ વહન કરવા માટે પક્ષમો છે તે મદદરૂપ થાય છે અને શ્વાસવાહિકાની અંદર જે આપણે ઓટું અને સિંહોટુંનું વહન થાય છે સિવાય છે કોઈ પણ સૂક્ષ્મ કણ હોય છે તેને કોઈ ચોક્કસ દિશામાં ધકેલવાનું કાર્ય પક્ષમલ અધિચ્છદ કરે છે. તો આમ અહીંયા ટોટલ ચાર પ્રકાર થયા મિત્રો. મેં તમને કીધું હતું ને કે એક પ્રકાર છે તેની અંદર જ આવી જશે. બીજો પાંચમો પ્રકાર છે કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી. તો આ કૂટસ્ત્રુત અધિચ્છદ પેશી છે ને તે મિત્રો કેવી હોય છે કે એક સાદી સ્તંભી અધિચ્છદ પેશી જ જોવા મળે છે પરંતુ એના કોષો છે તેની જે નિયમિત ગોઠવણી છે તેની અંદર ખલેલ હોય છે એટલે કે વિક્ષેપ હોય છે અને એના કારણે એ અધિછદીય પેશી છે તેના કોષો એકબીજાને વીંટળાઈ અને એક આભાસી રચના ઊભી કરે છે અને એ જે ગોઠવણી છે ને તે વાસ્તવમાં હોય છે એક સ્તરીય પરંતુ આપણે એને જોઈએ ને તો આપણને લાગે છે બહુસ્તરીય. હકીકતમાં કેવી હોય છે એક સ્તરીય પરંતુ વાસ્તવમાં જોઈએ તો આપણને બહુસ્તરીય લાગે છે એટલા જ માટે એનું નામ પડ્યું છે કે કૂટસ્ત્રુત. કૂટ એટલે કે ખોટી, સ્ત્રુત એટલે કે સ્તર ધરાવતી અધિછદીય પેશી અને આ અધિછદીય પેશી શ્વાસનળીમાં અને શ્વાસનલિકાની અંતઃસપાટી ઉપર જોવા મળે છે અને કાર્ય કરે છે શ્લેષ્મને દૂર ખસેડવાનું. હવે તે કેવી જોવા મળે છે કૂટસ્ત્રુત? તો અહીંયા સેજ આકૃતિ દોરું છું કે આ રીતે જે કોષો છે સ્તંભાકારના કોષો તે આ ટાઈપની ભંગાણજનક સ્થિતિ છે તે દર્શાવે છે કે એના કારણે શું થાય છે કે વાસ્તવમાં હોય છે તો તે એક સ્તરીય પરંતુ આપણે એને જોઈએ તો આપણને લાગે છે બહુસ્તરીય. તો આ ટાઈપની જે રચના છે તે જોવા મળે છે તો એ પેશીને કૂટસ્ત્રુત અધિછદીય પેશી કહે છે. આ ટાઈપની રચના છે તે જોવા મળે છે. વચ્ચે એના કોષ કેન્દ્ર હશે તો જે આપણે બુકની અંદર નથી આપેલું પરંતુ આપણે યાદ રાખીએ તો સારું, એટલું બધું મહત્ત્વ નથી પરંતુ આપણને યાદ હોય તો સારું. તો આ થઈ કૂટસ્ત્રુત. તો મિત્રો અહીંયા સરળ અધિછદ પેશી પૂર્ણ થાય છે. હજી એકવાર આપણે જોઈએ કે સરળ અધિછદ પેશી એક જ સ્તરની બનેલી હશે, કોષોનું એક સ્તરીય બનેલી હશે. લાદી સમઅધિછદ પેશી લાદી જેવા આકારની ક્યાં જોવા મળે છે? તો રુધિરવાહિની દિવાલ અને ફેફસામાં. કાર્ય શું કરે છે? પ્રસરણ સીમા તરીકેનું. ઘનાકાર અધિછદ પેશી ઘનાકારના કોષોની બનેલી. કાર્ય શું કરે છે? સ્ત્રાવ અને શોષણ ક્યાં જોવા મળે છે? ગ્રંથિની નલિકામાં અને મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકામાં અને એ સિવાય PCT એટલે કે જે નિકટવર્તી ગુચરામય નલિકા છે ત્યાં જોવા મળે છે. સ્તંભાકાર અધિછદ તે એક લાંબા પાતળા કોષોના એક સ્તરની બનેલી છે. તેની સ્તંભાકાર અધિછદની મુખ સપાટી અને ઘનાકાર અધિછદની મુખ સપાટી ઉપર સૂક્ષ્માંકુરો હોય છે. બંનેનું કાર્ય સેમ છે, સ્ત્રાવ અને શોષણનું. હવે જો મિત્રો સ્તંભાકાર અધિછદ પેશી ક્યાં જોવા મળે છે? તો જઠર અને આંતરડાની અંત જે રચના છે ત્યાં જોવા મળે છે. સ્તંભાકાર અને ઘનાકાર અધિછદ પેશીમાં પક્ષમાં હાજર હશે તો એને કહે છે પક્ષમલ અધિછદ પેશી, કે જે આપણે જોયું કે પક્ષમલ અધિછદ પેશી છે તે કયા પ્રકારની રચના ધરાવે છે તે. તો જુઓ મિત્રો કે અહીંયા તમને જે આ બતાવેલી છે તે આકૃતિ છે કે એક જે ઉત્સર્ગ આપણું જે અંગ છે એની અંદર જે ઉત્સર્ગ એકમની આકૃતિ દર્શાવેલી છે. હવે આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જે આ જોવા મળે છે તે બાઉમેનની કોથળી છે અને જે આ ભાગ છે તે નિકટવર્તી ગુચરામય નલિકા અને અહીંયા જે ગુચડું જોવા મળે છે તેને કહે છે દૂરસ્થ ગુચરામય નલિકા. પરંતુ મારે અહીંયા તમને એની કોઈ વધારે માહિતી નથી આપી પરંતુ આકૃતિમાં હું તમને સમજાવું બતાવું એટલે તમને ખબર પડે કે આવી કંઈક વસ્તુ છે તેની અંદર હાજર છે. આના વિશે ડિટેલ્સની અંદર તો આપણે 19મા પ્રકરણમાં જોવાનું છે પરંતુ ખાલી હું તમને આકૃતિ બતાવી દઉં કે જ્યાં નિકટવર્તી ગુચરામય નલિકા કે જે આપણે PCTની વાત કરી ત્યાં ઘનાકાર અધિછદ પેશી જોવા મળે છે. તો આની સાથે મિત્રો આપણો જે વિડીયો છે લેક્ચર છે તે પૂર્ણ થાય છે. હવે આપણે ફરી મળીશું એક નવા લેક્ચરની સાથે સંયુક્ત અધિછદ પેશી કે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.